કોલસા ભરેલો બાટ શિપ ઓએનજીસી બ્રિજ પાસે આવી પહોંચ્યું, જેટી સાથે બંધાયેલી દોરો તૂટી જતા બાટ શિપ તણાઈને બ્રિજ પાસે આવી પહોંચી હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ એક સાથે 5 જેટલા બાટ શિપ બ્રિજ પાસે આવી પહોંચતા બ્રિજ સાથે થડાયું છે કે કેમ તે અંગેની તપાસ પણ શરૂ કરાઈ છે. હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાજ જેટી પાસે બાંધવામાં આવતા હોય ત્યારે ખાનગી કંપનીના બાજને જેટી પાસે બંધાય છે. ઘણી વખત વધુ પડતા પવન પાણીના વેગને કારણે આ પ્રકારના બાજ શિપ તણાઈ આવતા હોય. ઓએનજીસીના બ્રિજના પ્લેયર પાસે આવીને ઉભા રહી જતા હોય ત્યારે તેમની ગતિ વધારે હોય, તેજ હોય તો ટકરાય પણ છે. કોલસા ભરેલા અંદાજે 4-5 જેટલા બાજ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હોય. સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થાય છે, ત્યારે જે બાજ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા તે ઇન્ડોનેશિયાથી મગદલા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો. એક સાથે બાજ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હોય. કોલસા ભરેલા બાજ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ ગયા હતા. આ બાજ પિલરો સાથે ટકરાયા હોય કે કેમ તેની તપાસ પણ કરાઈ રહી છે.